सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। अंबाजी में नवरात्रि आसो सूद आठमना दिवसे माई भक्तों की जामी मोटी भीड़। विश्वकल्याण माटे गब्बर पर्वत पर सचंडी हवन करायु आयोजन, जिला कलेक्टरे करी पूजा अर्चना। कोरोना संक्रमण थी साजा थे दर्दियों दांतना जड़वा पर जोवा मळी गंभीर बीमारी की असर। पालनपुर जाणीता दांत रोग निष्णात चौंकावनारो खुलासो। बनासकांठा जिला में चिंताजनक रीते वधी रह्या छे दुष्कर्मना बनाव। पालनपुर तालुका में पालक पिताए सगीर दीकरी पर दुष्कर्म आचरता चकचार। डॉक्टर एपीजे अब्दुल कलाम इग्नाइट एवोर्ड 2020 में समग्र गुजरात में पालनपुर की चारमी पंड्या विजेता। जुओ अमारो विशेष अहवाल। हवे जोईए समाचार विगतवार। नवरात्रि दिवसों में यात्राधाम अंबाजी विशेष महत्व हो। नवरात्रि दरमियान माई भक्तों में अंबा दर्शन माटे दूर दूर थी आवता होय छे। कोरोना महामारी ना लीधे अंबाजी मंदिर वती दर्शनार्थियों माटे दिशा निर्देश नु पालन करी मां ना दर्शन नी व्यवस्था गोठवामां आवी छे। मां अंबाना दर्शन अने आशीर्वाद माटे नवरात्रि ना पावन दिवसों नुं विशेष महत्व गणातुं होय छे। एवुं कहेवामां आवतुं होय छे के नवरात्रि ना पवित्र दिवसों में जगत जननी साक्षात रूपी बिराजमान होय भक्तों ने आशीर्वाद आपे छे। आजे नवरात्रिनो आठम छे अने माताजीना मंदिरमा आठमनो हवन दाता राजवी परिवार द्वारा करवामां आवे छे। दर वर्षे राजवी परिवार अष्टमीनो हवन राजवी ठाट साथे अने माई भक्तोनी भारी भीड़ साथे अष्टमीनो हवन परिपूर्ण थाय छे। पण आ वर्षे कोरोना महामारीने ध्यानमां लई मंदिर ट्रस्ट द्वारा दर्शन अने अष्टमीना हवन माटे दिशा निर्देश जारी कर्यो छे। આજે દુર્ગાષ્ટમી છે તે મોટામાં મોટી અષ્ટમી કહેવામાં આવે છે। આસો મહિનાની દુર્ગાષ્ટમીના દિવસે અહીંયા માતાજીને ત્યાં યજ્ઞ થતો હોય છે। આ યજ્ઞ અંબા યજ્ઞ કહેવામાં આવતો હોય છે। વિશેષમાં કહીએ તો બ્રાહ્મણો અને ઋષિઓ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે તેને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે અને રાજાઓ દ્વારા જે યજ્ઞ કરવામાં આવતો હોય છે એને રાજસૂ યજ્ઞ કહેવામાં આવતો હોય છે। અહીંયા દરબાર સાહેબ વર્ષોથી પરંપરા છે એમની અને આસો સુદ આઠમના દિવસે તે પોતે યજ્ઞમાં આવે છે અને આ યજ્ઞ દેશની આર્થિક સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવતો હોય છે। આ યજ્ઞ છેલ્લા કેટલા વર્ષથી કરવામાં આવે છે? એ લગભગ દરબાર સાહેબ અમારી પૂજા વંશ પરંપરાગત ચાલતી છે। અહીંયા લગભગ અમારી છ પેઢી સુધી છઠ્ઠી પેઢી અમારી પૂજા કરે છે ત્યાં અમારી સાંભળમાં તો આ વર્ષોથી આ યજ્ઞ ચાલુ છે અને દરબાર સાહેબ ભારતના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે અને લોકોની સુખાકારી માટે આ કરતા હોય છે। સુદ આઠમના દિવસે આદિ અનાદિથી દરબાર સાહેબના સ્ટેટ વખતથી અહીંયા માતાજીના મંદિરની આગળ યજ્ઞ થતો હાલ પણ યજ્ઞ ચાલુ છે। લોકો ખૂબ દર્શન કરવા આવે છે, દર્શનનો લાભ લે છે, સાથે સાથે મા જગદંબા એમની મનોકામના પૂર્ણ કરે છે અને હાલ અત્યારે રિદ્ધિરાજસિંહજી અહીંયા પૂજામાં અમારી સાથે બેસે છે। દરબાર સાહેબનો હવે છેલ્લા કેટલા વર્ષથી કરવામાં વર્ષોથી ચાલે, જ્યારે સ્ટેટ હતું ને સ્ટેટ ત્યાંથી ચાલુ છે। આજે આદ્ય શક્તિ માં અંબાના નવલા નોરતાના આઠમના દિવસે અંબાજી ગબ્બર પર્વત ઉપર વિશ્વ કલ્યાણ માટે સચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ વિખ્યાત મા અંબાના ધામ પર આજે માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી। નવરાત્રિના આઠમના દિવસે મા અંબાજીમાં માઈ ભક્તોએ મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો, તેમજ વિશ્વ કલ્યાણ અર્થે અંબાજીના ગબ્બર પર્વત પર સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિના આઠમના દિવસે અંબાજીના ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી।
જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પરિવાર સાથે સતચંડી યજ્ઞમાં જોડાઈ પૂજા અર્ચના કરી હતી। છેલ્લા 3 દિવસથી ચાલતો અંબાજી ગબ્બર પર્વત પર સતચંડી યજ્ઞનો આજે છેલ્લો દિવસ હોવાથી કલેક્ટર આનંદ પટેલે સતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી હતી। જે દુર્ગાષ્ટમીનો દિવસ હોવાથી ગબ્બર ઉપર સારા ભક્તોની આજે ભીડ છે અને તમામ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને દર્શન કરવાના, માસ્ક ફરજિયાત પહેરવાનું અને મા જગદંબાના દર્શન કરી અને આજે મા જગદંબાનો ગબ્બર કોક ઉપર આઠમનો યજ્ઞનું પણ આયોજન કરવાનું આવ્યું છે, જેના કારણે વિશ્વના કલ્યાણ અર્થે ગબ્બર ઉપર અષ્ટમીનો યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જય અંબે। આજે દુર્ગાષ્ટમીનો મહાપર્વ છે ત્યારે મા સર્વેનું કલ્યાણ કરે એ અર્થેથી અત્રે મંદિર ટ્રસ્ટ તરફથી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। કોરોનાની આ મહામારી ઝડપથી ખતમ થાય, ગુજરાત રાજ્ય, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ આ કોરોનાની મહામારીમાંથી બહાર આવે જલ્દીથી, એ આશયથી આજરોજ માના ચરણોમાં આ દુર્ગાષ્ટમીના મહાપર્વની યજ્ઞ સ્વરૂપે ઉજવણી થઈ રહેલી છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ માના ચરણોમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી માટે જનજાગૃતિ અભિયાન માટે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ રથ ગામડામાં ફરીને વીજ ગ્રાહકોને જરૂરી જનજાગૃતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વડગામ ઉત્તર ગુજરાત વીજ કંપની ઓફિસ દ્વારા વીજ સલામતી જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લોકોમાં અને ગ્રાહકોમાં જનજાગૃતિ આવે તે માટે આ રથનું આયોજન કરવામાં આવ્યું હતું। વીજળી ઉપકરણોથી ઘણીવાર ખૂબ મોટી ઘટનાઓ બનતી હોય છે। લોકોમાં જાગૃતિના અભાવે અવારનવાર વીજ કરંટ લાગવાની ઘટનાઓ વધી રહી છે। ચોમાસામાં દરમિયાન ભેજવાળા વાતાવરણમાં લોકો સાવચેતી રાખ્યા વિના વીજળીના ઉપકરણોને અડકતા હોય છે, બિના હાથે સ્વીચ બંધ કરતા હોય છે, ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વીજ કંપની દ્વારા વારંવાર વીજ સાવચેતી રાખવા માટેની સમજણ આપવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી રથનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગામડાઓમાં ફરી લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રયત્નો કરવામાં આવશે। આજરોજ પાલનપુર વર્તુળ કચેરી દ્વારા જનજાગૃતિ રથનું આયોજન કરેલ હતું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે સેફ્ટી કે ગ્રાહક એન્ડ કન્ઝ્યુમર એન્ડ ઉપર આપણે સેફ્ટી સલામતી કઈ રીતે રાખી શકીએ તેના માટેનું આપણે આમાં વિશેષ આયોજન કરવામાં આવેલું છે। તમે રથમાં જોઈ શકશો કે તેમાં સ્પષ્ટ લખેલું છે કે ભીના હાથે અડકશો નહીં, સ્વીચને ભીના હાથે અડકશો નહીં, તેમજ બાળકોને દૂર રાખો। તો આ મુખ્ય ઉદ્દેશ આજનો એ જ હતો કે ગ્રાહકોમાં કઈ રીતે વીજ સલામતી રાખી શકે અને એ પોતે પોતાનું જીવન બચાવી શકે એના માટેનું આજનું આયોજન કરેલ હતું। પાલનપુર શહેરના અંબિકાનગરમાં ગુરુવારે રાત્રે એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેઓ રૂપિયા 1.14 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વો માથું ઉંચકી રહ્યા છે, જેની પ્રતિતિ કરાવતી ઘટનામાં પાલનપુર શહેરના અંબિકાનગરના હાર્દિક મોદીના રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા। અંબિકાનગરમાં રહેતા હાર્દિક મોદી તેમના પિતાને દવાખાને લઈ ગયા હતા ત્યારે મોકાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા, જેઓ ઘરમાંથી હાથફેરો કરી 1.14 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા। દરમિયાન પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓના દાંતના જડવા ઉપર જોવા મળી ગંભીર બીમારીની અસર, પાલનપુરના જાણીતા દાંત રોગ નિષ્ણાતનો ચોંકાવનારો ખુલાસો। બનાસકાંઠા જિલ્લામાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે દુષ્કર્મના બનાવ। પાલનપુર તાલુકામાં પાલક પિતાએ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ 2020માં સમગ્ર ગુજરાતમાંથી પાલનપુરની 4મી પંડ્યા વિજેતા, જુઓ અમારો વિશેષ અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાળના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજી થી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ।
કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરાવાડના થાંભલા. मैं हूँ कुमार जी का घर. कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं. सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर ना धूप की फिकर. ड्यूराशैन एक्सटेंशियो के संग जियो बेफिकर. मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशैन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान. બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી. ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે. કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓને દાંતના જડબાના રોગની બીમારી જોવા મળી છે. પાલનપુરમાં આવા 4 દર્દીઓના કિસ્સા સામે આવ્યા છે જે કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2000થી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, ત્યારે 50થી વધુ લોકો કોરોના સંક્રમણથી જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ કોરોનાની સારવાર લઈ સાજા પણ થઈ ગયા છે, પરંતુ સાજા થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોટામાં સાઇડ ઇફેક્ટ સામે આવી છે, જેમાં દાંતના જડબા પર ગંભીર અસર જોવા મળી રહી છે. દાંત કમજોર પડવાની સાથે જડબાની ચામડી બેરસ આવી મોઢામાંથી દુર્ગંધ આવી આવા રોગના લક્ષણો જોવા મળ્યા છે. આ રોગથી પીડાતા દર્દીઓને સમયસર સારવાર લેવી જરૂરી છે, નહીતર આ રોગ જીવલેણ પણ સાબિત થાય તેમ છે. આવો ચોંકાવનારો ખુલાસો પાલનપુરના દાંત રોગના નિષ્ણાત ડૉક્ટર જિગ્નેશ મહેશ્વરીએ બીકે ન્યૂઝ ચેનલના કેમેરા સામે કર્યો છે. સાથે સાથે જે લોકો કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા છે તેમને શું સાવચેતી રાખવી તેવી તબીબી સલાહ પણ આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વૈશ્વિક મહામારી ફેલાઈ રહી છે. કોરોનાની સારવાર બાદ ઘણા બધા સાઇડ ઇફેક્ટ થઈ રહ્યા છે, જેવી કે શરીરમાં અશક્તિ આવવી, શરીરના હાડકામાં દુખાવો થવો. એમાંની એક બીજું કોમ્પ્લિકેશન, જે નવીન કોમ્પ્લિકેશન કહેવાય, કે જડબાના હાડકાનું ઇન્ફેક્શન એટલે કે ઓસ્ટિયોમાયલાઇટિસ ઓફ ધ જો બોન થઈ રહ્યું છે. મારી ક્લિનિક ઉપર 3-4 આવા કેસો નોંધાયેલા છે. એમાંના એક દર્દીનું અમે સારવાર પણ કરી છે, ઓપરેશન કરી અને એ દર્દીના સડી ગયેલા હાડકાને કાઢી અને તે જગ્યાએ નવી હાડકામાં ટાઇટેનિયમની પ્લેટ પણ મૂકવામાં આવી છે. ઓપરેશન બાદ દર્દીને કોઈ જ તકલીફ થતી નથી અને દર્દીને એકદમ સારું થઈ જાય છે. આ રોગના ચિહ્નોમાં કહીએ તો શરૂઆતમાં જ એમને દાંત હલતા થઈ જાય છે, મોઢામાંથી વાસ આવે છે, પરું આવે છે અને ચહેરા ઉપર એમને બેરાશનો અનુભવ થાય છે. આ માટે હું એક જ સલાહ આપીશ કે દરેક દર્દી કે જેમને કોરોના થયેલું છે એ
કોઈ પણ ડૉક્ટર જોડે જાય તો તે પોતાની સાચી કેસ હિસ્ટ્રી આપી દે કે એમને કોરોના થયેલું હતું અને એમણે કોરોનાની સારવાર લીધી છે. જો એ સાચી હિસ્ટ્રી આપશે તો જ આ રોગનો ડાયગ્નોસિસ થઈ શકે છે. નહીં તો આ જો તમે સાચી હિસ્ટ્રી નહીં આપો તો આ જીવલેણ રોગ પણ સાબિત થઈ શકે છે. મારા હસબન્ડને એક મહિના પહેલાં કોરોનાની અસર થઈ ગઈ હતી. પછી એમને દવાખાને લઈ ગયા, એમને 10 દિવસ એડમિટ કર્યા. એમને એ પછી 10 દિવસ એડમિટ કર્યા પછી રજા આપી તો 11મી દિવસ અમે ઘરે આવ્યા. પછી સવારે બેઠા તો બધા દાંત હલવા માંડ્યા. દાંત હલતા હતા તો મેં કીધું દાંત ના હલાવો, પણ દાંત હલાવા માંડ્યા. પછી એ કે ના મારે પછી આપોઆપ બધા દાંત પડવા માંડ્યા. દાંત પડ્યા મેં કીધું આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવી દઈએ. કે પછી એવા 4-5 એવા મોટા મોટા ડૉક્ટર સાહેબ હતા દાંતના, બધે બતાવ્યું પણ કોઈ ફેર લાગ્યો નહીં અમને એવું. પછી એમને હાડકા ઉપર દુખવા આવ્યું, દાઢી ઉપર, તો પછી મેં કોઈ સર્જનને બતાવીએ આપણે હાડકાના. પછી ત્યાં બતાવ્યું તો એ લોકોએ અમને એવું કીધું કે જિગ્નેશ સાહેબને ત્યાં જાઓ કે કંઈ તમારો કંઈ ઉપાય બતાવે એવું. કે પછી અમે ડાયરેક્ટ અમને ચિઠ્ઠી કરી, ડાયરેક્ટ અમે અહીંયા આવ્યા. તો એ સાહેબ જિગ્નેશ સાહેબે એવું જ કીધું અમને કે આ તમને કોરોનાનો અસર પછી આવી તકલીફ છે કે તો દાંતનું એવું છે કે તમને કોરોના, તો પછી એમને ઓપરેશનનું કીધું અમને. તો એ પછી એમને ઓપરેશન કર્યું, બધું વાટકું બાટકું હળી ગયું હતું, બધું વાટકું કાઢ્યું. એ પછી પ્લેટ મારી, એ પછી 3-3.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું એમનું, સીસી સુંઘાઈને કર્યું હતું એમનું. પણ પછી ઓપરેશન સારી રીતે થયું. અત્યારે અમારા હસબન્ડ બહુ સારી રીતે છે. એટલે કોરોનાની તકલીફ એવી કોઈને બી પણ હોય તો તમે સંતાડો મત, એવું કોઈ બી સાચું હોય તો તમે દવાખાને જઈને હકીકત બતાવો. કોના દાંત બાત હલતા હોય, કંઈ બી હોય, દાંતમાં પ્રોબ્લેમ કે એવું લાગે તો તમે સંતાડો મત. કોરોનાની તકલીફ છે તો એ બી જાહેર કરો તમે અને સાચું બતાવો. કેમ કે આજકાલ કોઈના પાસે આજકાલ લોકોને ખાવાનો પૈસો નથી હોતો, એ કારણે ગરીબ વસ્તી કેવી રીતે પૈસો નાખીને દવાખાને કરે. એટલે તમે તમારી ટ્રીટમેન્ટ સારી રીતે કરાવો. પાલનપુર આબુ હાઈવે ઉપર ચિત્રાસણી પાસે ઓઇલ ભરેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે ટોલ નાકાના સ્ટાફે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પાલનપુર આબુ હાઈવે પર ચિત્રાસણી પાસે એક હોટલ પર ઉભેલા ઓઇલ ભરેલા ટેન્કરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખેમાણા ટોલનાકા પરના સુપરવાઇઝર ઉનિશભાઈ તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા, જેઓએ ફાયર ફાઈટર આવે તે પહેલાં અપાર જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના પગલે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ગત સમી સાંજે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જો કે ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર તેમજ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવતા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. દિવાળી ઉપર આગના બનાવો સામે આવતા હોય છે. ધાનેરા શહેરની તાલુકા પ્રાથમિક શાળા પાછળ આવેલ બનાસ સ્ક્રેપડર્સ નામના ખુલ્લા પ્લોટમાં પડેલા ભંગારમાં ગત સાંજે અચાનક આગ લાગી હતી. ખાસ કરીને આ ગોડાઉનમાં પ્લાસ્ટિક, મીણિયા, પૂંઠા કાગળ સહિતની નકામી વસ્તુઓ હોવાથી જોતજોતામાં આગ ચારેકોર ફેલાઈ ગઈ હતી. આગના ગોટેગોટા હવામાં જોવા મળતા લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ ધાનેરા નગરપાલિકાને થતાં ધાનેરા નગરપાલિકાના સુપરવાઇઝર રામભાઈ સોલંકી બે ફાઈટરની સાથે આગવાળી જગ્યાએ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આગ ચારે બાજુ ફેલાઈ જતા ડીસા ફાયર ફાઈટરની મદદથી પણ લેવાઈ હતી. ધાનેરા પ્રાંત અધિકારીએ પણ આ ઘટના વિશે માહિતી મેળવી આગ હોનારતની નજીક આવેલા વિસ્તારો ખાલી કરાવવા આદેશ આપ્યો હતો, જેમાં નજીકના 4-5 જેટલા રહેણાંક મકાનોનો તમામ માલસામાન ઘરની બહાર કાઢી મકાન ખાલી કરાયા હતા. તો આ તરફ લોકોના ટોળા રસ્તા ઉપર જામી જતા ધાનેરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ફાયર ફાઈટરની જગ્યા મળે તે માટે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આખરે કલાકોની મહેનત બાદ એક પછી એક ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવતા આગ અંકુશમાં આવી હતી. ગોડાઉન માલિક પઠાણ સાદિકે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. સંપૂર્ણ આગ હોનારત વિશે ધાનેરા નગરપાલિકાના સુપરવાઇઝર રામભાઈએ વધુ વિગતો આપી હતી. આજરોજ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં તાલુકા સ્કૂલની પાછળ એક ભંગારની દુકાન હતી, એમાં આગ લાગવાનો અમને મેસેજ મળ્યો. અમારા નગરપાલિકાના 2 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડ્યા. અમારો સ્ટાફ, પોલીસ સ્ટાફ, મહેરબાન SDM સાહેબ, મામલતદાર સાહેબની સૂચનાથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં આગ લાગી હતી એની આજુબાજુ 4-1 જેટલા રહેણાંક વિસ્તાર, રહેણાંકના મકાનો હતા એ મકાનો પણ ખાલી કરવા માટેની અમે સૂચના આપી હતી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. ડીસા નગરપાલિકાથી પણ ફાયર ફાઈટર બોલાવી અને કોઈ નુકસાન જાનહાની ન થાય એવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. ડીસાની મુખ્ય બજારમાં આવેલી જૂની શાક માર્કેટ નજીક વોરા બિલ્ડિંગમાં આવેલ ક્રિષ્ના રેડિયો નામની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટથી
લાગી હોય તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. ત્યારે આગ લાગવાથી દુકાનમાં પડેલ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી અને સ્થાનિક દુકાનદારોએ ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. બાદમાં તપાસ કરતા દુકાનમાં પડેલ સ્પીકર, એમ્પ્લીફાયર, વાયર, ઇલેક્ટ્રોનિકનો અંદાજિત 2 લાખથી વધુનો સામાન બળી જતાં દુકાન માલિકને નુકસાન થવા પામ્યું છે. તેમાં માલ મુદ્દા 2 લાખથી આસપાસનો છે, શોર્ટ સર્કિટ હોવાથી તેમાં આગ લાગેલી છે. બાબત અમે કોઈ ફાયર વિભાગને જાણ કરી, ફાયર વિભાગને તત્કાલિક જાણ કરી ફાયર વિભાગે સંભાળી લીધી. પાલનપુર રેલવે ટ્રેનમાંથી એક મુસાફરની સીટ નીચે પડેલ બેગમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે ₹15,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે ટ્રેનમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદોના પગલે પાલનપુર રેલવે પોલીસ મથકના PSI PF પઠાણે સ્ટાફના ASI પરેશભાઈ સહિતના સ્ટાફ સાથે પાલનપુરથી આવતી જતી ટ્રેનમાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ગ્વાલિયર અમદાવાદ ટ્રેનમાં મુસાફરોનું ચેકિંગ કરતા કોચ નંબર S7માં સીટ નંબર 49ની નીચે પડેલ બેગ અંગે પૂછપરછ કરતા બેગ ઉપરની સીટ પર બેઠેલ શખ્સ ગભરાઈ ગયો હતો. આ બેગમાં દારૂ હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલો કિંમત ₹15,609 મુદ્દામાલ કબજો કરી પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દારૂના ગુનામાં પકડાયેલ આરોપી કોરોના પોઝિટિવ હોવાથી સારવાર આપવામાં આવી હોવાનું રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના એક ગામ કરજોડામાં પાલક પિતાએ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ASIએ પાલક પિતા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે, જેમાં ડીસાની સગીર મુખબધિર યુવતી પર દુષ્કર્મ બાદ પાલનપુરમાં એક મકાન માલિકે યુવતી પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના હજુ તાજી છે. ત્યારે પાલનપુર તાલુકાના એક ગામમાં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા પાલક પિતા તેની 13 વર્ષીય સગીર દીકરી પર નજર બગાડી હતી અને છેલ્લા 1 માસના સમયગાળા દરમિયાન રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતો હતો અને જો આ ઘટનાની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી સગીર યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટના અંગે તેના પાડોશમાં રહેતી એક મહિલાને કરી હતી, જેથી મહિલાએ સગીર બાળકીની ઘટના જાણી મહિલા હેલ્પલાઇન 181 અભિયમને જાણ કરી બોલાવી હતી, જેથી 181ની ટીમ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચતા ભાંડો ફૂટ્યો હતો, જેના પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ સ્ટાફના માણસો ઘટનાસ્થળે પહોંચી સગીર દીકરી અને પાલક પિતાને પોલીસ સ્ટેશન લાવી સમગ્ર પૂછપરછ કરતા પાલક પિતા દ્વારા છેલ્લા 1 માસથી સગીર દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી હેવાનની હદ વટાવનાર પાલક પિતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડૉક્ટર APJ અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ 2020માં સમગ્ર ગુજરાતમાંથી પાલનપુરની 4મી પંડ્યા વિજેતા જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર.
થર્ડ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિજ્ઞાની ડોક્ટર એપીજે અબ્દુલ કલામની યાદમાં યોજાયેલી મૌલિક વિચાર અને નવીન સંશોધન હરીફાઈમાં 22 રાજ્યોમાંથી 9000 આઈડિયા મળ્યા હતા. જોકે હરીફાઈના મૂલ્યાંકનમાં એવોર્ડ માટે પસંદ કરાયેલા 9 સ્પર્ધકોમાં સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ચારમી પંડ્યાનો આઈડિયા પસંદગી પામ્યો છે. ત્યારે શું છે ચારમી પંડ્યાનો અનોખો આઈડિયા, આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. ભારત રત્ન, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે ઓળખાતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે. બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે. સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવો વિચાર મોકલતા હોય છે. દર વર્ષે બાળકોના હજારો વિચારોમાંથી 30 ઇનોવેશન વિચારો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા 9 વિચારોની જાહેરાત 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાંથી 9000 નવા વિચારો રજૂ થયા હતા. આ પૈકી 15 વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાંથી પાલનપુરની ચારમી પંડ્યાના 9 વિચારની ઇગ્નાઇટ એવોર્ડ માટે પસંદગી થઈ છે. ચારમી પંડ્યા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ખુરશીમાં બેસવા કે ઉઠવામાં મુશ્કેલી ન પડે એવા વિચાર સાથે મોડલની ડિઝાઇન આપવામાં આવી હતી, જેમાં દેશમાંથી માત્ર એક પાલનપુરની ચારમીનું નામ એવોર્ડ માટે જાહેર કરવામાં આવતા પરિવારે ખુશીની લાગણી અનુભવી હતી. મારું નામ પંડ્યા ચારમી છે. મારું સિલેક્શન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના ઇગ્નાઇટ એવોર્ડમાં થયું છે. દર વર્ષે આમાં 9000 લોકો ભાગ લે છે અને એમાંથી કુલ 30 કાં તો 15 જણાને સિલેક્ટ કરવામાં આવે છે. એમાંથી આ વર્ષે 15 જણાને સિલેક્ટ કર્યા છે અને એમાંથી હું એક છું અને મને પૂરા આખા ગુજરાતમાં એકલી એવી છું કે જેને ઇનામ મળવાનું છે. મારો આઈડિયા એમ હતો કે જે શારીરિક ખોળખાપણવાળા માણસો હોય, બુઝુર્ગ માણસો હોય, કાં તો અપંગ માણસ હોય, એ લોકોને ઊભા થવામાં તકલીફ પડે છે. તો એના લીધે એમને ખુરશીની સાઈડમાં એક એવું પ્રેશર આવે કે જે દબાવવાથી ખુરશી નીચેથી ઊંચી થાય અને આસાનીથી ઊભા થઈ શકે. હું છેલ્લા 5 વર્ષથી આના માટે પ્રયાસ કરી રહી છું. મને આ માટે મારા પપ્પાએ અને ડૉક્ટર અનિલ ગુપ્તા સરે પ્રેરણા આપી. બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે. બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહી શકાય તેવી ચારમી પંડ્યા નાનપણથી લોકો સામે ઉપયોગી નવા નવા વિચારો રજૂ કરતી હતી. આ એવોર્ડ માટે પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ચારમી પંડ્યાને મદદ કરવામાં આવતી હતી, ત્યારે સમગ્ર દેશમાંથી એવોર્ડ માટે ચારમી પંડ્યાનું નામ જાહેર થતાં પોતાના પરિવાર તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અને હજુ પણ જો ચારમી પંડ્યાને તક મળશે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાને વધુ એક એવોર્ડ અપાવવા માગે છે. પદ્મશ્રી અનિલ ગુપ્તા સર, જેમણે સૃષ્ટિ હનીબી નેટવર્ક અને NIFની સંસ્થાના સ્થાપક સભ્ય તરીકે કામ કર્યું છે, તેમના માર્ગદર્શનથી ભારત રત્ન અબ્દુલ કલામ સાહેબનું વિઝન હતું કે બાળકો પોતાના આઈડિયા અને ઇનોવેશન આપે એ માટેનું એક પ્લેટફોર્મ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન. દર વર્ષે 50-60 હજાર બાળકોમાંથી 30 બાળકોના નવા વિચાર પસંદ કરવામાં આવે છે. આ વખતે કોરોનાના લીધે ઓનલાઈન 9-10 હજાર આઈડિયા એકઠા થયા અને એમાંથી 9 આઈડિયાનું ઇનોવેશન માટે સન્માન આપવામાં આવશે, જ્યારે 6 આઈડિયાને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે, જેમાં 9 આઈડિયામાં મારી દીકરી ચારમી પંડ્યાનું નામ છે જેનું ઇનોવેશન પસંદ થયું છે. આ જેમના ઇનોવેશન થાય છે એમને એની પેટર્ન માટેના પણ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે છે અને આ નવ વિચાર માટે, આ ઇનોવેશન માટેના પેટન્ટ જે તે ઇનોવેશન રજૂ કરનાર વ્યક્તિને આપે છે, એટલે કે ચારમીને પણ આ આઈડિયાનું ઇનોવેશન મળશે. અને આ રીતે અત્યાર સુધીમાં અનેક બાળકો પોતાના આઈડિયા રજૂ કરીને ઇનોવેશન અને સાથે એની પેટર્ન મેળવી ચૂક્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એક વાર. અંબાજીમાં નવરાત્રિના આસો સુદ આઠમના દિવસે માઈ ભક્તોની જામી મોટી ભીડ.
વિશ્વ કલ્યાણ માટે ગબ્બર પર્વત ઉપર સચંડી હવનનું કરાયું આયોજન, જિલ્લા કલેક્ટરે કરી પૂજા અર્ચના. કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓના દાંતના જડવા ઉપર જોવા મળી ગંભીર બીમારીની અસર, પાલનપુરના જાણીતા દાંત રોગ નિષ્ણાતનો ચોંકાવનારો ખુલાસો. બનાસકાંઠા જિલ્લામાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે દુષ્કર્મના બનાવ, પાલનપુર તાલુકામાં પાલક પિતાએ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ 2020માં સમગ્ર ગુજરાતમાંથી પાલનપુરની 4મી પંડ્યા વિજેતા, જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.